રાજકોટમાં વિવાદે ડોક્ટર શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ છે. રાજાણી સહિત ત્રણ લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુત્રાપાડાના પ્રાસલી ગામના સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા આરોપી વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સુત્રાપાડાના પ્રાસલી ગામના સરપંચે ફરિયાદ નોંધાવી છે. સરપંચ નરસિંહ જાદવે આ ફરિયાદ નોંધાવી છે. વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણી કે જેના ઉપર ઘણા બધા કેસ લાગ્યા છે, માતવાનું છે, તેની ડિગ્રી ઉપર પણ સવાલ ઉઠ્યા છે, તો તેની પત્નીએ પણ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે એક વિડીયો વાયરલ થતા શ્યામ રાજાણી મુશ્કેલીમાં મુકાયો છે. તો રાજકોટમાં મયુર મોરીને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થતા રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી વિવાદમાં છે. મયુર મોરીને માર મારતો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડોક્ટર શ્યામ રાજાણી કારમાં મયુરને માર મારે છે. તો બીજી બાજુ મયુર છેલ્લા 22 દિવસથી ગુમ થયો છે, જેનો કોઈ પત્તો નથી. મૂળ ગીર સોમનાથ પ્રાસલીનો આ વતની મયુર ગુમ હોવાની માતાને લઈને ગઈકાલે રાત્રે જાણ થતાં માતાના માથે આપ તૂટી પડ્યું. બીજી બાજુ ડોક્ટર શ્યામ રાજાણીના પૂર્વ પત્ની કરિશ્માએ ખુલાસો કરતા જણાવ્યું છે કે તે છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે પોતાની માતા સાથે. આ સમગ્ર ઘટનામાં પોલીસે ડોક્ટર શ્યામ રાજાણીની ડોક્ટર તરીકેની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા ડીસીપી રવિ મોહન સૈનીએ રાજકોટમાં ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલ લાઈફ કેર હોસ્પિટલમાં તપાસ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા, જેમાં હોસ્પિટલમાં બાળ શ્રમિકો કામ કરતા હોવાની વાત સામે આવી છે. તો ડોક્ટરના એમડી તરીકે સર્ટિફિકેટ ખોટા હોવાનો ખુલાસો સામે આવ્યો, જેને લઈ હવે પોલીસે સઘન તપાસ હાથ ધરી અને મયુરને શોધવા ચક્રો ગતિમાન કર્યા. બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની બીજી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં ડોક્ટરની પતિ શ્યામ રાજાણી પર સરસરીથી જે આરોપ લગાવાઈ રહ્યા છે, તેનો આરોપ છે કે કોર્પોરેશનના જે આરોગ્ય અધિકારીઓ છે તેમણે છોકરીઓ અને દારૂ પૂરું પાડવાનું શ્યામ કામ કરે છે. આ ઓડિયો ક્લિપમાં કોર્પોરેશનના 3 અધિકારીઓના નામનો પણ તે ઉલ્લેખ કરી રહી છે. હોસ્પિટલ યાદ ધંધો ચાલે છે, કેમ કે પેશન્ટ તો કોઈ દિવસ અમારી હોસ્પિટલે નહીં જોયા નથી. આવે તો રેર કેસમાં કોઈ ઉઠતા રાતના આવ્યા હોય ઇમરજન્સી પેશન્ટ, તો કેમ કે ઈ એરિયામાં લગભગ બધાને ખબર છે કે દીકરી જિલ્લાનો ડોક્ટર છે, બરાબર. બઉ પ્રૂફ તો વાત જ થવાની એટલા છે અને ખરેખર છે તેમ. અને કેટલા વાગે આ મહેફિલ થતી હોય? હા, મહેફિલ ક્યારે જામતી હોય? જનરલી રાત્રે, કેમ કે રાત્રે પેશન્ટ છે એવું કે એટલે અમને ઘરેથી તો નીકળી જાય, એટલે આપણે કઈ ત્યાં બહાર રાતે જોવા તો ન જવાના હોય કે ક્યાં જાય છે ઘરવાળો, બરાબર. રાત્રે ટૂંકમાં નર્સિંગ સ્ટાફ ઓર્ડિનારની છોકરીઓ અલગ 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 ભરી ભરીને રાખે, દર 3 મહિને સ્ટાફ ફેરવે. ઓર્ડિનારથી બધી છોકરીઓ જે ભણેલી હોય ને નર્સિંગ નું થોડું થોડું, એ બધી છોકરીઓ રાખે અને એ બધા હારે પોતે ચાલુ અને બહાર એ બધાને પૂરું પાડે. બહાર તો કામ પૂરું પાડવું પડે, કોર્પોરેશન વાળા પરમિશન હોસ્પિટલ ની એને આપી દીધી છે. ડિગ્રી એની પાસે છે નહીં અને કોર્પોરેશન ની પરમિશન છે, સમજો તમે, બરાબર. ડિગ્રી નથી ઈ પ્રૂફ એ ડાંગર કોલેજ માંથી આપણે કઢાવી શકીએ કે ભણ્યો જ નથી, 2 વર્ષ ગયેલો છે પછી નથી ગયો કોલેજ. ડાંગર કોલેજ એક્ચ્યુલી આની જ આપણે યુવકને માર મારનો વિડીયો અને ડોક્ટર ની બોગસ ડિગ્રી નો ખુલાસો. વાત રાજકોટ ની. રાજકોટ માં કુવાડવા રોડ પર આવેલી લાઈફ કેર હોસ્પિટલ ના ડોક્ટર શ્યામ રાજાણીએ એક યુવકને માર માર્યો અને તેનો વિડીયો વાયરલ થયા અને શ્યામ રાજાણી ની પોતાની પોલ પણ ખુલ્લી પડી ગઈ.
પોતાને એમડી ડોક્ટર ગણાવતો શ્યામ રાજાણી ફરી વખત આવ્યો છે વિવાદમાં. રાજકોટના કુવાડવા રોડ પર શ્યામ રાજાણી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લાઈફ કેર નામની હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે ડિગ્રીના આધાર પર તે હોસ્પિટલ ચલાવતો હતો તે એમડીની ડિગ્રી તો દૂર રહી, તેણે બીએચએમએસ પણ પૂરું નહોતું કર્યું. પ્રાથમિક પૂછપરછ કરી ડૉક્ટર શ્યામ રાજાણીની, કહે છે કે હું બીએચએમએસ ડૉક્ટર છું, તો પણ અહીંયા લાઈફ કેર હોસ્પિટલ કરીને હોસ્પિટલ ચલાવે છે. અને આપણે શંકા થઈ કે ભાઈ આ બીએચએમએસની ડિગ્રી લઈને એલોપેથી મેડિસિન પણ પ્રિસ્ક્રાઇબ કરે છે. આ બાબત આપણે આરોગ્ય અધિકારીઓને સાથ રાખીને અહીંયા આવ્યા છે. આરોગ્ય અધિકારી તમામ એંગલ્સ ઉપર તપાસ કરીએ કે ભાઈ રેકોર્ડ્સ અને ક્વોલિફિકેશન સર્ટિફિકેટ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કહી શકીએ. ડોક્ટરની બોગસ ડિગ્રીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક યુવકની પિટાઈ કરતો શ્યામ રાજાણીનો વિડીયો વાયરલ થયો. તમે કયો એમ રાજુભાઈ, મને હાસુ કહો ને કે મને કહો કે એક ધોલ મારે તો હાસુ હોય, હું સરને કોઈ દે અંદર કે તને હાસુ કહી દેતો. આજે હું શું કહું, કાઈ અટશે નહીં, ખાલી જસ્ટ એવું બોલાવશે કે મેં હવે એવું ભૂલ થઈ ગઈ મારી, આવું નહોતું. તમે એવું બોલાવી મને કયો ને ફોન કરી ને કહી દઈશ. શ્યામ રાજાણીએ તેની સાથે હોસ્પિટલમાં કામ કરતા મયુર મોરીને પિટાઈ કરી. જે મયુર મોરી મૂળ ગીર સોમનાથના પ્રાસલી ગામનો છે અને છેલ્લા 22 દિવસથી લાપતા છે, જેને લઈને તેના પરિવારજનોની પણ ચિંતા વધી ગઈ છે. વચ્ચે ઘણીવાર એવું કમ્પ્લેન બનેલી કે બે વચ્ચે કાઢેલો મે વચ્ચે, કેમ કે એ છોકરીઓ હારે છેડતી ને બધું કરતો. આ વખતે તો વધારે પાછો રોર કકડ કરીને એટલે રાખી લેતો. આ વખતે તો બહુ વધારે ભયનું કે છોકરીઓને છેડતી કરી, રેપ જેવા બનાવો કર્યા, દારૂ પીધું, દંગા કર્યા, આ ચોરી કરી, બધું કર્યું. પછી એઝ મોટા ભાઈ કે બે ફળા કમાડીને કે આ બધું મારી વસ્તુ નથી જોતી, તું હવે આ ન આવ તો એવી રીતે કાઢ. નોકરી કરતો મને મજા નથી, જે મારા બાપાને ઘેર વહી ગઈ, પછી એને 22 દીખ્યાથી ગુમ થઈ ગયો. મને એનો કોઈ પતો નથી, ડોક્ટરે એને મારી નાખ્યું હોય કે કોણ જાણે, મને એને હજીવન કરીને મારા હાથમાં અપાવો. શ્યામ રાજાણી ભલે ગમે તે કહી રહ્યો હોય, પરંતુ મયુર મોરીની પેટાઈનું કારણ કંઈક બીજું જ જાણવા મળ્યું છે. શ્યામ રાજાણી અને તેની પત્ની કરિશ્મા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તેનું કારણ મયુર હોવાનું શ્યામ માની રહ્યો છે. ડોક્ટર શ્યામના અન્ય યુવતીઓ સાથેના સંબંધોની માહિતી મયુરે શ્યામની પત્ની કરિશ્મા સુધી પહોંચાડી હતી, જેની જાણ થતાં શ્યામે મયુરની પિટાઈ કરી હતી. આ તરફ કરિશ્માનું પણ કહેવું છે કે શ્યામ સાથે હવે તેને કોઈ સંબંધ નથી. અને એક વર્ષથી હું પણ ત્યાં કોઈ કોન્ટેક્ટમાં નથી. કોઈ પણ વાત મને એ યુવકે ડોક્ટર વિરુદ્ધની કરેલી નથી, એટલે હું ખોટું નહીં બોલું. તમને કોઈ ત્રાસ આપતા હતા શ્યામભાઈ, તમે કેમ? હું એ બાબતે કોઈ વાત કરવા નથી માંગતી, સોરી. ડાયવોર્સના તો ઘણા બધા કારણો હોય સર, એ તો કંઈ કહી ન શકાય. આ પહેલા પણ શ્યામ રાજાણીની હોસ્પિટલ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ગેરકાયદે સોનોગ્રાફી થતી હોવાથી મશીન સીલ કરવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષો સુધી ડિગ્રી ન હોવા છતાં શ્યામ હોસ્પિટલ કઈ રીતે ચલાવતો રહ્યો? ડિગ્રી ન હોવા છતાં શ્યામ રાજાણી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો રહ્યો અને તેની જાણ પણ તંત્રને ન થઈ. આ સમગ્ર મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો શ્યામ રાજાણી પાછળ કોઈ મોટા માથાનું નામ પણ ખુલી શકે છે. બીજી તરફ જે યુવકને માર માર્યો હતો તે યુવક મયુર ક્યાં ગયો તેની ભાળ મળવી જરૂરી છે. મયુર મોરી શ્યામ રાજાણીના અનેક રાજ ખોલી શકે છે. સત્યમ હંસોરા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.